ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પાપે ગુજરાતમાં કેમિકલ માફિયાઓ બેફામ બની ગયા છે, જેને કારણે લાખો નિર્દોષ નાગરિકોના જીવ જે છે જોખમમાં મુકાય છે. અમદાવાદમાં વટવા જેડીસીમાં ગેરકાયદેસર ભૂગર્ભ પાઇપલાઇન મળી આવતા હડકંપ મચી ગયો હતો, ત્યારે બુલેટિન ઇન્ડિયાના અહેવાલ બાદ તંત્ર સફાળુ જાગી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે શું છે સમગ્ર મામલો જોઈએ અમારા ગ્રાઉન્ડ રિપોર્ટમાં. અમદાવાદમાંથી ઝડપાયું હતું મસમોટું કૌભાંડ. ગેરકાયદેસર ભૂગર્ભ પાઇપલાઇનનો થયો હતો પર્દાફાશ. વટવા જેઆઈડીસી વિસ્તારમાં ગેરકાયદેસર ભૂગર્ભ પાઇપલાઇન મળી આવી હતી. વટવા જેઆઈડીસીની ડાયોકેમ કંપનીએ ભૂગર્ભમાં પાઇપલાઇન નાખી હતી. ડાયોકેમ કંપનીએ જીપીસીબી અને એમસીને ખુલ્લો ફેંક્યો હતો પડકાર. કેમિકલ માફિયાઓની ખુલી ગઈ હતી પોલ. જીપીસીબીના નિયમોને નેવે મૂકી ભૂગર્ભમાં નાખી હતી પાઇપલાઇન. બુલેટિન ઇન્ડિયાના અહેવાલ બાદ તંત્રએ કરી કાર્યવાહી. વટવા જેડીસીની ડાયોકેમ કંપનીને 25 લાખનો દંડ ફટકારાયો. વટવા જેડીસીની ડાયોકેમ કંપની સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. અમદાવાદ વટવા જેડીસી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન ગેરકાયદેસર નાખેલી ભૂગર્ભ પાઇપ મળી આવી હતી. કોર્પોરેશન, જીપીસીબી અને ગ્રીન એન્વાયરમેન્ટના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ પાઇપલાઇન કોના દ્વારા નાખવામાં આવી છે તેની તપાસનો દોર ચાલુ કર્યો હતો અને 8 દિવસની તપાસ બાદ જીપીસીબીએ વટવા જેડીસી ફેઝ 2માં આવેલી ડાયોકેમ કંપની પર કાર્યવાહી કરતા 25 લાખનો દંડ ફટકાર્યો છે. કંપની સામે દંડનીય કાર્યવાહીની સાથોસાથ ક્લોઝર નોટિસ અને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. જીપીસીબીએ કેમ 8 દિવસ સુધી ના કરી કાર્યવાહી? કંપનીના માલિકોને બગાડવામાં કોણે કરી મદદ? જીપીસીબીએ કેમ પોલીસનું ધ્યાન તત્કાલ ના દોર્યું? કંપનીને પુરાવા નાશ કરવાનો કોણે આપ્યો મોકો? પર્યાવરણમાં થયેલ નુકસાનનું જવાબદાર કોણ? શું જીપીસીબી કંપનીનું એસેસમેન્ટ કરાવી ફાઇનલ દંડ સુધી પહોંચશે? જીપીસીબી આવનાર સમયમાં આ બાબતે સીપીસીબીને જાણ કરશે? સીપીસીબી અને એનજીટી બુલેટિન ઇન્ડિયાના અહેવાલ બાદ પગલાં લેશે? અમદાવાદની કેમિકલ કંપનીઓના સંચાલકો જોખમી કેમિકલ ગમે ત્યાં છોડી દઈને પર્યાવરણને નુકસાન પહોંચાડતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. જો કે વગદાર ઉદ્યોગપતિઓ આગળ તંત્ર પણ લાચાર જ હોય છે. ત્યારે વટવા જેઆઈડીસી ફેઝ 2 ખાતેની ડાયોપ્રિન્ટ નામની કેમિકલ કંપનીના સંચાલકોએ જીપીસીબી, વટવા ગ્રીન એન્વાયરમેન્ટ, વટવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની આંખમાં ધૂળ નાખીને 1.5 કિલોમીટર લાંબી ગેરકાયદે સુરંગ ખોદી પાઇપ ઇન્સ્ટોલ કરાવી કેમિકલ વાળું પાણી બારોબાર છોડવાનું શરૂ કરી દીધું હતું. લાખો લીટર જોખમી પાણીથી પર્યાવરણને દૂષિત કર્યા બાદ તે કૌભાંડ સામે આવતા જીપીસીબી એક કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી 25 લાખનો દંડ ફટકાર્યો છે. વટવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટે જીપીસીબીના આદેશથી પાણીની લાઇન કાપીને સંતોષ માન્યો છે. કેમિકલયુક્ત પાણીને મુદ્દે સતત એલર્ટ રહેતી જીપીસીબીની ટીમ આટલું મોટું ખોદકામ થઈ ગયું અને લાખો લીટર પાણી બહાર છોડાઈ ગયું ત્યાં સુધી શું કરતી હતી? જ્યારે વટવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના અગ્રણી જીપીસીબીના આદેશથી પાણીની લાઇન બંધ કરીને પોતાની ફરજ પૂરી કરી દીધી હોય તેમ સંતોષ માની લીધો છે. તેમનું આ ભેદી મૌન વટવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની ઇમેજ બગાડી રહ્યું છે. આવી જ રીતે વટવા ગ્રીન એન્વાયરમેન્ટના સંચાલકો પણ આ મુદ્દે નરોવા કુંજરોવા કરી રહ્યા છે, જેને પગલે માત્ર ગુજરાત નહીં પરંતુ દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓ વટવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને વટવા ગ્રીનની ઇમેજ પર સવાલ ઉભા થઈ રહ્યા છે.
જો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઈમાનદાર હોય અને આવી ફેક્ટરીઓને પકડવા માંગતી હોય તો વટવા જીઆઈડીસી નું જીપીઆર એટલે કે ગ્રાઉન્ડ પેનેટેટિક રડાર કરાવે, એટલે કે જમીનની નીચે ખોદાણ કર્યા વગર પરિસ્થિતિ જાણી શકાય. અને જો જીપીઆર કરવામાં આવે તો 50 કરતા પણ વધારે કેમિકલ યુક્ત પાણીની લાઈનો મળી આવે. પરંતુ જીપીસીબી નું આમ ન કરવાનું કારણ આર્થિક લાભ હતો કે શું? ત્યારે શું આટલા સમયથી ડાયો પ્રિન્ટ ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરાતો હોવા છતાં પણ જીપીસીબી અને સીટીપી અજાણ કેમ, તે સમજાતું નથી. એનજીટી ના નિયમ મુજબ રમૂલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે ઇન્ટ્રીમ દંડ 25 લાખ, મિડલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે ઇન્ટ્રીમ દંડ 50 લાખ તથા બિગ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે ઇન્ટ્રીમ દંડ 1 કરોડ રૂપિયા છે. તો શું જીપીસીબી આ નિયમ મુજબ ઇન્ટ્રીમ દંડ લીધો? શું હવે તંત્ર ફાઇનલ દંડ સુધી પહોંચશે ખરા? હવે જોવું એ રહ્યું કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના સભ્ય સચિન ઠાકર આ બાબતને ગંભીરતાથી લઈને અન્ય બીજી કેટલીક કંપનીઓને પકડી પર્યાવરણને બચાવે તે જોવાનું રહ્યું. હવે આ કંપની પર આગળ જીપીસીબી અને પોલીસ તંત્ર કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે પણ જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા.